रियासती रजवाड़ी नगरी राजपीपड़ा ना रजवाड़ा तो आज रहिया नथी पण प्रजावत्सल राजा अने राजवी परिवारे राजपीपड़ा नी जनता माटे सुखाकारी आनंद प्रमोद माटे आपेली मिलकतो का तो आज रही नथी अने जे रही छे तेनी दुर्दशा बैठी छे। आज वात करवी छे 1948 मां महाराजा विजयसिंह महाराजे प्रजाना गार्डन आनंद प्रमोद माटे आ जग्या आपी हती, माची समाज ने आपी हती। गार्डन बनावा माटे माची समाज ने त्यांथी शिफ्ट करी बीजी जग्या आपी हती। आ जग्या गार्डन बनावामां आव्यु छे। विशाल जग्या गार्डन में राज विजयसिंह महाराजे सेंटर में बेन्ड स्टेड बनाव्यू हतु। राजवी शैली की कोतरणी वाली ऐतिहासिक और हेरिटेज इमारत कही शकाय ए बेन्ड स्टेड राजवी इमारत ने आज दुर्दशा बैठी छे। एक जमानामां अहीं बेन्ड साथे म्यूजिक वागतुं हतुं, वच्चे उभा रहो तो एना पड़घा पड़े ते रीते टेकनिकवाळुं बांधकाम करेलुं, पण आजे आ बेन्ड स्टेन्डनो कलर उखड़ी गयो छे। इमारत जर्जरित थई गयुं छे, तेनुं वायरिंग करंट लागे तेवुं जूनुं अने जोखमी बनी गयुं छे। नगरपालिकानी अत्यंत बेदरकारी अने निष्क्रियतानो आ नमूनो कही शकाय। नगरपालिकाना सत्ताधीशો आ राजवी ऐतिहासिक इमारतनी जाळवणी करवा पालिका तंत्र सरિયામ નિષ્ફળ ગયું છે। राजवी परिवार युवराज मानवेंद्र सिंह और तेमना पिता महाराजा रघुवीर सिंह जीए पोतानो जन्मदिवस पब्लिक गार्डन में आवी गार्डन ने सफाई कामगिरी करीने उजव्यो छे। त्यारे युवराजे ज्यारे हाथ में झाड़ू लईने जाते बेन्ड स्टेन्डनी अने गार्डननी सफाई करी त्यारे माथू शरम थी झूकी गयु छे। शुं राजवी परिवारे जनता ने सुखाकारी माटे आपेली आ भेट आवा दिवसों जोवा माटे आपी हती? नगरपालिकाना जाडी चामडीना सत्ताधीशोने चीफ ऑफिसरोनी अणआवड़तना कारणे सत्ताधीशोनी कटपुतळी बनी गयेला चीफ ऑफिसरोने क्यांथी होय आवी ऐतिहासिक इमारतनी जाळवणीनी चिंता। राजवी परिवारने साफ सफाई करता दृश्योने जोईने लोकोए तंत्र माटे आ बाबते शरमजनक गणावी छे। युवराज मानवेंद्र सिंहे महाराजा विजयसिंहનો અપમાન હોવાનું જણાવ્યું છે। પ્રજાવત્સલ રાજાનો અપમાન એટલે પ્રજાનો અપમાન, રાજપીપળાનો અપમાન। પોતાના જન્મદિવસે યુવરાજ એવી માંગણી કરી છે કે અમારા પરદાદાઓએ જે હાલતમાં સુંદર ઇમારતો આપી છે, હાલત ફરીથી તેની જાળવણી થાય, યોગ્ય સમારકામ થાય, નવું રંગરોંગાન થાય, અહીં બેન્ડ અને સંગીત પ્રજાના મનોરંજન માટે પુનઃ શરૂ થાય એવું રાજવી પરિવાર ઈચ્છી રહ્યો છે। યુવરાજે બેન્ડ સ્ટેન્ડના ઇતિહાસ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું, તે જમાનામાં અહીં સંગીતના કાર્યક્રમો થતા લોકો અહીં સંગીત માણવા આવતા। 1920 થી 1930ના સમયગાળામાં હેરિટેજ સ્ટ્રક્ચર બનાવેલું, આજે તેની દુર્દશા બેઠી છે। દિવાલ અને છત પર લીલા શેવાળ બાજી ગયા છે, આજુબાજુ જાડી જખરા ઉગી નીકળ્યા છે, સર્કલમાં ફૂલ ઝાડ સુકાઈ ગયા છે, સ્ટ્રક્ચર ડેમેજ થઈ ગયું છે, કોઈ જાળવણી નથી થતી, અંદર પર એંગલો મારીને હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે, આનો જીર્ણોદ્ધાર થાય તે જરૂરી છે। જાગૃત થયા અને તંત્રના કાન આંબળે અને તંત્ર પોતાની ભૂલ સ્વીકારી આળસ ખંખેરી પ્રજાના હિતમાં બેન્ડ સ્ટેન્ડને નવા રૂપરંગમાં સજીવન કરે આજના સમયની માંગ છે। નગરપાલિકા તાકીદની બોર્ડ મિટિંગ બોલાવી ઠરાવ કરી નવું બેન્ડ સ્ટેન્ડ બનાવી પ્રજાને ભેટ આપશે કે પછી ઐતિહાસિક ઇમારત એ એક ઇતિહાસ બનીને રહી જશે? હવે તો પછી નગરપાલિકા એવા સદસ્યને ગાર્ડન કમિટીના ચેરમેન બનાવે જેના હૈયા ગાર્ડનની જાળવણીનું હિત હોય, આંગળી ઊંચી કરીને હામાં હા મિલાવે એવા ચેરમેનની આ નગરીને કોઈ જરૂર નથી। નવા ચેરમેન હવે જાગશે ખરા? અહીંયા જે પબ્લિક ગાર્ડન છે, જેને અત્યારે વિનાયકરાવ વેલ્યો ગાર્ડન તરીકે જે ઓળખાય છે, ત્યાં એક બહુ સુંદર બેન્ડ સ્ટેન્ડ બનેલું છે। એ બેન્ડ સ્ટેન્ડ અહીંયા એના માટે બનાવ્યું હતું કે અહીંયા એની જે બનાવટ એ રીતે કરી છે કે જ્યાં અવાજ એકો થાય છે, અને અહીંયા તે જમાનામાં સંગીત થતું હતું, લોકો અહીંયા આવીને બેન્ડ વગાડતા હતા જ્યારે સ્ટેટ ટાઈમ હતું, ત્યાર પછી પણ અહીંયા સંગીતના કાર્યક્રમો થતા હતા, જ્યાંથી લોકો આવે ને જ્યારે ગાર્ડનને નિહાળે ત્યારે સંગીત સાંભળી શકે, એ હેતુથી આ બહુ સુંદર હેરિટેજ સ્ટ્રક્ચર લગભગ 1920 થી 1930ના દાયકામાં આ હેરિટેજ બનાવેલું, આ સ્ટ્રક્ચર બનાવેલું। હવે આની દશા બહુ જ ખરાબ છે, ઉપર ઝાડ ઉગી રહ્યા છે, બળના ઝાડ ઉગી રહ્યા છે, એને સ્ટ્રક્ચરને ડેમેજ થઈ રહ્યું છે, એની કોઈ જાળવણી નથી, એની સફાઈ નથી થઈ રહી, અને અંદર પણ એંગલો મારીને એ હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા ને હેતુથી અહીંયા નગરપાલિકા જે કાર્ય કરી રહી છે તે બહુ જ નિરાશાજનક ને દુઃખ મને લાગે એવી વસ્તુ કરી છે। એટલે આનો જીર્ણોદ્ધાર થાય, આ બેન્ડ સ્ટેન્ડ એક ઐતિહાસિક જગ્યા, એક હેરિટેજના એની માટે આ રેનોવેશન થાય એનું, અને આ લોકોને ઉપયોગ થાય, જે પર્પઝ માટે બનાવેલું એ હેતુ થાય એના માટેનું હું પ્રયત્ન કરી રહ્યો છું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા।